તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે, નોધારા મૂકીને નહીં જાઉં, 2022 ની ચૂંટણી અહીં જ લડવા આવવાનો છું, તમારે જીતાડવાનો છે મને. 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરના એક કાર્યક્રમમાં જાહેરાત કરી. રાધનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયેલા સમૂહ લગ્નના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું 2022ની ચૂંટણી લડવા અહીં જ આવવાનો છું, તમારે જ જીતાડવાનો છે. જોકે સમાજના કાર્યક્રમમાં તેમની આ વાત પર તાળીઓ પણ તેમણે જાતે જ માંગવી પડી. જરા 2019માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા અને પાટણ જિલ્લામાં આવતી રાધનપુરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં તેમની કોંગ્રેસના ઉમેદવાર સામે હાર થઈ હતી. 2017માં રાધનપુરની બેઠક પરથી જ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી તેઓ ધારાસભ્ય બન્યા હતા. કાર્યક્રમમાં બોલતા અલ્પેશ ઠાકોરે પાછલા 3 વર્ષમાં આ ક્ષેત્રનો વિકાસ અટકી ગયો હોવાનો પણ આરોપ લગાવ્યો. છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારની પરિસ્થિતિ શું થઈ છે બધાએ જોઈ છે. આ વિસ્તાર એક એનો વિકાસ અટકી ગયો છે. ત્યાં તમને કહેવા આવ્યો છું 2022માં લડવા આવવાનો છું, તમારે જીતાડવાનો છે મને. અલ્પેશ ઠાકોરે રાધનપુરની બેઠક પરથી જ 2022ની ચૂંટણી લડશે એવી વાત કહી હતી. ત્યારે આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથ ઠાકોર પણ હાજર હતા. અલ્પેશ ઠાકોરે તો પોતાના તરફથી રાધનપુર બેઠક પરથી ફરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પણ જોવાનું એ છે કે 2019માં ચૂંટણી હારી ગયેલા અલ્પેશ ઠાકોરનું નામ 2022ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદીમાં આવે છે કે નહીં.